नमस्ते विद्यार्थी मित्रों, ज्ञानवीमा आपનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 પ્રકરણ 7 યામ ભૂમિતિ સ્વાધ્યાય 7.1 નો પ્રશ્ન 4 કરીશું। તે પહેલા યામ ભૂમિતિ કોને કહેવાય તેનો ટૂંકમાં પરિચય મેળવીએ। વિદ્યાર્થી મિત્રો, યામ ભૂમિતિને આપણે અંગ્રેજીમાં કોઓર્ડિનેટ જ્યોમેટ્રી તરીકે પણ ઓળખીએ છે। આ યામ ભૂમિતિમાં બે અક્ષ હોય છે, x અક્ષ અને y અક્ષ। આ બંને અક્ષ જ્યાં ભેગા થાય ત્યારે આપણે ઉગમ બિંદુ O કહીએ છીએ। અને આ x અક્ષ અને y અક્ષ ને આપણે યામાક્ષો તરીકે પણ ઓળખીએ છે। આ યામાક્ષો દ્વારા કુલ 4 ચરણ ઉત્પન્ન થાય છે। પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું અને ચોથું। આપણે ઘડિયાળના ઊંધી કાંટાને ઊંધી દિશામાં ચાલવાનું છે। ત્યારબાદ અહીંયા જોઈશું તો આ x ચરણમાં ઉગમ બિંદુની જમણી બાજુએ ધન અને ડાબી બાજુએ ઋણ સંખ્યા હોય છે। તેવી રીતના y અક્ષ પર ઉપરની તરફ ધન અને નીચેની તરફ ઋણ સંખ્યાઓ હોય છે અને તેના આધારે આ ચરણની અંદર આ સંખ્યાઓ નક્કી થાય છે કે પ્રથમ ચરણમાં બંને સંખ્યા ધન, બીજા ચરણમાં ઋણ અને ધન, ત્રીજા ચરણમાં બંને ઋણ અને ચોથા ચરણમાં પહેલી ધન અને બીજી ઋણ હોય છે। હવે આ ચરણની અંદર વાત કરીએ તો આ બિંદુઓ છે જેને આપણે યામ બિંદુ કહેવામાં આવે છે। જેમ કે આ કોઈક એક બિંદુ છે, આ બિંદુને આપણે જોઈએ તો અહીંયા 2 અને 3 જોવા મળે છે। તો અહીં આપણે જોઈશું તો જ્યારે પણ આવી રીતના કોઈક યામાક્ષ હોય છે તેમાં કોઈક એક બિંદુ દર્શાવ્યું છે, આ બિંદુને આપણે કહીશું એ નામ આપી દઈએ, આ બિંદુને નામ આપી દઈએ એ। તો આ બિંદુમાં આપણને યામ છે તો x અક્ષ પર આ 3 પર છે તેથી આપણને 3, અને y અક્ષથી આ 4 પર છે તેથી 3 અને 4 લખ્યું છે। એટલે જોશો આ ઉગમ બિંદુ છે 1, 2 અને 3, એટલે કે અહીંયા 3 અને અહીંયા 1, 2, 3 અને 4, એટલે કે 3, 4, એટલે કે પહેલી સંખ્યા એ x અક્ષની અને બીજી સંખ્યા એ y અક્ષ આપણને દર્શાવે છે। હવે આપણે જોઈશું કે આપણે દાખલામાં શું કીધું છે કે ચકાસો કે 3 બિંદુઓ તમને આપ્યા છે એ સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે કે કેમ। તો અહીંયા તમને 3 બિંદુ આપ્યા છે, આ 3 બિંદુને આપણે નામ આપી દઈએ a of 5-2, b of 6-4 અને c of 7-2। હવે આપણે જોઈશું તો અહીંયા પ્લસ છે અને બીજું માઇનસ છે, એટલે કે આ કયું ચરણ આવશે, પ્લસ અને માઇનસ ચોથું ચરણ। તેવી રીતના પ્લસ પ્લસ એટલે કે પહેલું ચરણ અને પ્લસ માઇનસ એટલે કે કયું ચરણ આવશે, ચોથું ચરણ, બરાબર। તો આ 3 એક બિંદુ પહેલા ચરણમાં છે અને બાકીના 2 બિંદુ ચોથા ચરણમાં છે। અને અહીંયા જોઈશું કે આ જે ત્રિકોણના બિંદુઓ છે તે સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુ છે કે કેમ તે આપણે સાબિત કરવાનું છે। એક જ ના સાબિત થશે, આપણે એક ત્રિકોણ દોરી લઈએ, એ ત્રિકોણને આપણે નામ આપી દઈએ a, b અને c। અને આપણને ખબર છે કે સમદ્વિ બાજુ ત્રિકોણ હોય તો તેની કોઈ પણ 2 બાજુ સમ એટલે કે સરખી, દ્વિ એટલે કે 2, જે ત્રિકોણની કોઈ પણ 2 બાજુના માપ સમાન હોય તેને સમદ્વિ બાજુ ત્રિકોણ કહેવાય। તો અહીંયા જોઈશું, અહીંયા ત્રિકોણ એબીસી છે તો સૌથી પહેલા આપણે તેની 3 બાજુ એબી, એસી અને બીસીનું માપ શોધીશું। જો તેમાંથી કોઈ પણ 2 બાજુનું માપ સમાન હશે તો આ ત્રિકોણ સમદ્વિ બાજુ ત્રિકોણ છે તેમ આપણે કહી શકીશું। પણ આપણે એ અને બી વચ્ચેનું માપ મેળવશું કઈ રીતના, તો તેના માટે આપણી પાસે એક સૂત્ર છે જેને આપણે અંતર સૂત્ર કહીએ છીએ। વર્ગમૂળમાં x2-x1 આખાનો વર્ગ વત્તા વર્ગમૂળમાં y2-y1 આખાનો વર્ગ। આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ 2 બિંદુ વચ્ચેનું અંતર મેળવી શકીએ છીએ। જેમ કે આપણે a અને b વચ્ચેનું અંતર મેળવવું હોય તો આ x1-y1 થશે અને આ x2-y2 થશે। તેવી રીતના b અને c વચ્ચે મેળવવા હોય તો આ x1-y1 આ x2-y2 બની જશે। તો ચાલો સૌથી પહેલા આપણે a અને b વચ્ચેનું અંતર મેળવીએ। તો a અને b વચ્ચેનું અંતર એ b બરાબર વર્ગમૂળમાં x2-x1 આખાનો વર્ગ વત્તા y2-y1 આખાનો વર્ગ। તો અહીંયા આપણે જોઈશું, અહીંયા આપણું x1 એની કિંમત છે 5 અને ઋણ 2, b ની કિંમત છે 6 અને 4 અને c ની કિંમત છે 7 અને ઋણ 2। તો અહીંયા જોઈશું ab માટે આ આપણું x1-y1 છે અને આ આપણું x2-y2 છે। તો અહીંયા 6માંથી 5 બાદ કરીશું, ત્યારબાદ 4માંથી ઋણ 2 બાદ કરીશું, તો અહીંયા શું થશે, x2 એટલે કે 6-5 આખાનો વર્ગ વત્તા 4-2 આખાનો વર્ગ। તો અહીંયા શું થશે, માઇનસ પ્લસ એટલે કે 4-2 થઈ જશે। તો 6માંથી 5 જશે 1, તો અહીંયા લખીશું 1નો વર્ગ વત્તા
चार वत्ता बे आखा नो वर्ग एटले चार वत्ता बे छो एटले अहीं शुं थशे छो नो वर्ग એટલે અહીંયા લખાશે એક વત્તા છ નો વર્ગ 36 એટલે વર્ગમૂળમાં 37. અહીંયા એ બી ની કિંમત કેટલી આવી? વર્ગમૂળમાં 37. એટલે આ બાજુનું માપ આવ્યું વર્ગમૂળમાં 37. હવે આપણે શોધીશું બી અને સી વચ્ચેનું અંતર. તો અહીંયા લખીશું બી અને સી વચ્ચેનું અંતર બરાબર વર્ગમૂળમાં x2 માઇનસ x1 આખા નો વર્ગ વત્તા y2 માઇનસ y1 આખા નો વર્ગ. તો અહીંયા શું થશે? બીસી માટે આ x2 y2 થશે અને આ x1 y1 થશે. એટલે કે 7 માંથી 6 બાદ કરીશું, ત્યારબાદ ઋણ 2 માંથી 4 બાદ કરીશું. તો અહીંયા લખીએ વર્ગમૂળમાં 7 - 6 આખા નો વર્ગ વત્તા ઋણ 2 - 4 આખા નો વર્ગ. 7 માંથી 6 જશે, કેટલા આવશે? 1. તો 1 નો વર્ગ વત્તા અહીંયા જોઈએ આ માઇનસ છે, આ પણ માઇનસ છે, તો માઇનસ માઇનસ પ્લસ એટલે 2 નો સરવાળો કરીશું અને જે જવાબ આવશે તેની નિશાની મોટી સંખ્યાની, તો મોટી સંખ્યાની આગળ માઇનસ હોવાથી આપણો જવાબ પણ કેવો આવશે? માઇનસ. એટલે કે 4 - 2 - 6 પણ કેવા? ઋણ 6 નો વર્ગ. અહીંયા શું થશે? 1 નો વર્ગ 1 અને 6 નો વર્ગ 36. એટલે બીસી ની કિંમત પણ કેટલી આવી? વર્ગમૂળમાં 37. હવે આપણે એસી ની કિંમત મેળવીશું. અહીંયા લખીએ એસી બરાબર, હવે અહીંયા સૂત્ર લખતી નથી, તમને ડાયરેક્ટ આવડશે. તો એસી માટે આ x2 y2 થશે અને આ x1 y1 થશે. તો 7 માંથી 5 બાદ કરીશું અને ઋણ 2 માંથી ઋણ 2 બાદ કરીશું. તો અહીંયા શું થશે? 7 - 5 આખા નો વર્ગ વત્તા ઋણ 2 - ઋણ 2 આખા નો વર્ગ. ફરીથી અહીંયા લખીએ તો વર્ગમૂળમાં 7 માંથી 5 જશે 2 આખા નો વર્ગ વત્તા -2. હવે અહીંયા જોઈએ તો માઇનસ માઇનસ પ્લસ અહીંયા લખીશું વત્તા 2 આખા નો વર્ગ. અહીંયા શું થશે? 2 નો વર્ગ 4 અને માઇનસ પ્લસ માઇનસ 2 માંથી 2 જશે 0 નો વર્ગ 0. એટલે કે અહીંયા શું થશે? વર્ગમૂળમાં 4 માટે આપણી અહીં એસી ની કિંમત આવી 2. તો અહીંયા જોઈશું કે આપણા ત્રિકોણ એબીસી ની અંદર એબી ની કિંમત વર્ગમૂળમાં 37, બીસી ની કિંમત વર્ગમૂળમાં 37, જ્યારે એસી ની કિંમત 2 છે. એટલે કે આ ત્રિકોણમાં 2 બાજુ એબી અને બીસી ના માપ કેવા છે? સમાન છે. અહીંયા લખીશું એબી બરાબર બીસી હોવાથી ત્રિકોણ એબીસી એ સમદ્વિબાજુ ત્રિકોણ છે અને તેની જ સાથે આપણે કહી શકીએ કે આ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. આમ આપણો દાખલો અહીં પૂર્ણ થાય છે. તો ત્યાં સુધી જ્ઞાનમીમાં જોડાયા રહેજો. ધન્યવાદ.